વલસાડના બલેશ્વર ખાતે આવેલ શ્રી શંખેશ્વર જ્ઞાનાલય ખાતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સાદગીપૂર્વક પોતાનો જન્મદિવસની ઉજવણી કરી હતી। સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી લોકો પોતાના પરિવાર સાથે કરતા હોય છે, ત્યારે યુવા નેતા કહી શકાય તેવા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના જન્મદિવસની ઉજવણી સાદગીપૂર્વક અલગ અલગ જગ્યાએ ઉજવી હતી। તેઓએ આજે સુરત જિલ્લામાં પણ જન્મદિવસની ઉજવણી કરી હતી, જેમાં વલસાડ તાલુકાના બલેશ્વર ખાતે આવેલ શ્રી શંખેશ્વર જ્ઞાનાલય જૈન મંદિર ખાતે યુવા વર્ગ તેમજ દિશા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સાથે તેઓએ પોતાની ઉજવણી કરી હતી। ખાસ કરીને તેઓએ સંસ્કૃતિ પ્રમાણે જૈન મંદિરમાં દર્શન કરી દીપ પ્રાગટ્ય કર્યું હતું। દીપ પ્રાગટ્ય વખતે શંખનાદ કરીને વાતાવરણમાં એક અનોખી તાજગી જોવા મળી હતી। દીપ પ્રાગટ્ય કર્યા બાદ સૌ ઉપસ્થિત અતિથિ તેમજ યુવા વર્ગોએ ગૃહમંત્રીનું સન્માન કરી સત્કાર્યા હતા, તેમજ સાદગીપૂર્વક બનાવેલી કેક કાપી અને ગૃહમંત્રીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો। आपका शुभ जन्मदिन मंगलमय हो। भारत माता की जय। हमारे केंद्रीय ट्रस्टी श्रीमान राजेश कामदार, उनके धर्म पत्नी श्रीमती दर्शना बेन कामदार और सुरेश भाई सनेगा शासन देव जय। રામરાજ જૈન તીર્થના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશભાઈ કામદાર અને અમારા ટ્રસ્ટી મંડળના સુરેશભાઈ મંચાલાલ અને ટ્રસ્ટીમાં દર્શના રાજેશભાઈ કામદાર, અમે અહીંયા 3 દિવસ દિશા ફાઉન્ડેશનનો પ્રોગ્રામ હતો, એના સમાપન માટે હર્ષભાઈ સંઘવી જે ગૃહમંત્રી છે ગુજરાત રાજ્યના એ પધારેલા અને આજે એમનો જન્મદિવસ હતો, એ દરમિયાન મેં એમની અહીંયા જન્મદિવસની અમે ઉજવણી કરી અને સમાપન સમારંભમાં એમને સારી વક્તા તરીકે બી સ્પીચ આપી અને દેરાસરમાં બી એમને થોડું ઘણું માર્ગદર્શન આપ્યું અને કાયમ પધારવાની એમને કોલ કર્યો છે, અમને કીધું છે, ખૂબ ખૂબ આભાર આપનો।